नमस्कार मित्रों, हूँ शिल्पा साबवा तमारू स्वागत करूँ छू अमारी चैनल में। मित्रों, आज बात करीश के बेंगलोर में रहता दीकराए गामडानी काली छोकरी साथे लग्न करवानी हा पाड़ी अने दहेज में जे माग्यू ते जाणी तमे पण कहशो कि आ दीकरीए जे कर्यू ते सारू ज कर्यू छे। तो चालो जाणीए स्टोरी। आजनो दिवस एने सोनाना सूरजनी पधरामणी जेवो लाग्यो। वात पण एम ज बनी हती, એ નમણી પણ અને થોડી ભીને વાને પણ હતી। બસ આ જ કારણથી ઘણા મૂર્તિયા ના પાડી ચૂક્યા હતા। એમ એ વિથ સાયકોલોજી ફર્સ્ટ ક્લાસ પાસ હતી। ઘરકામમાં એકદમ અલ્વ, પણ દરેક ગુણ ત્વચાની કાળાશની નીચે દટાઈ જતા હતા। ચાર ભાઈ બહેનમાં સૌથી નાની મોટી બેન રૂપાળી, એના લગ્ન ફટાફટ થઈ ગયા હતા। બે ભાઈઓ સારું કમાતા એટલે બંને પણ પરણીને સેટ થઈ ગયા હતા। સૌથી નાની આ કાજલ બાકી હતી। મમ્મી પપ્પાની ચિંતા વધતી જતી હતી। બસ આ બેંગ્લોરમાં જોબ કરતા આકાશે એની માટે હા કહી માટે ઘરના બધા રાજી રાજી થઈ ગયા। મમ્મી પોતાના ઘરેણા બતાવી કાજલને જે ગમતા હોય તે અલગ મૂકી રહી હતી। પપ્પા બેંકની બચતોના કાગળો ચકાસી રહ્યા હતા। મોટા ભાઈ મોબાઈલ પર પાર્ટી પ્લોટનું બુકિંગ માટે વાત કરી રહ્યા હતા અને નાનો ભાઈ કેટરસ નક્કી કરવામાં વ્યસ્ત હતો। સૌથી સેલ્લો પ્રસંગ ધામધૂમથી ઉજવવા આખું કુટુંબ ઉત્સાહિત હતું। કાજલ તો હનીમૂનના સપના જોવામાં મશગુલ થઈ ગઈ હતી। ઘરના લેન્ડલાઇન ફોનની ઘંટડી રણકી। કાજલના મોટા ભાઈએ રિસીવર ઉપાડ્યું। સામે કાજલના ભાવિ સસરા હતા। મોટા ભાઈએ ખૂબ જ વિનયથી અભિવાદન કરી કુશળતા પૂછી। ફોનમાં વાત જેમ જેમ થતી ગઈ તેમ મોટા ભાઈના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા। ઘરના બધા સભ્યો આસપાસ ચિંતાતુર ચહેરે એકઠા થઈ ગયા। ફોન મૂક્યા બાદ મોટા ભાઈ સોફામાં ફસડાઈ પડ્યા। કાજલના મમ્મી પપ્પા ગભરાઈ ગયા। બેટા કોણ હતું, શું વાત છે? મોટા ભાભી પાણી લઈ આવ્યા। પાણી પીધા પછી મોટા ભાઈએ પહેલી નજર કાજલ પર કરી, પછી બોલ્યા, કાજલના સસરાનો ફોન હતો। એમણે લગ્નમાં કેટલીક માંગણીઓ મૂકી છે, એ મંજૂર થશે તો જ કાજલના આકાશ સાથે લગ્ન શક્ય બનશે। દરેકના હૃદયના ધબકારા જાણે અટકી ગયા। પિતાએ કઠણ હૈયે માંગણીઓ કઈ છે એ પૂછ્યું, ત્યારે મોટા ભાઈ કહે છે કે 50 તોલા સોનું, ડબલ બેડ, ડાઇનિંગ ટેબલ, 2 તિજોરી, વોશિંગ મશીન, ફ્રીજ, ઘરઘંટી, સ્માર્ટ ટીવી, લેપટોપ, 1 ગાડી અને 50 લાખ રોકડા, તેમજ 500 જાનૈયાઓનો 2 ટાઈમ જમણવાર વ્યવહાર સાથે। આટલું સાંભળતા કાજલના મમ્મી પપ્પા પરસેવે રેબઝેબ થઈ ગયા। કાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી। બંને ભાભીઓ અવાક થઈ ગઈ। બે ભાઈઓએ પપ્પાને ધીરજ રાખવા કહ્યું। કાજલના શ્યામ વર્ણની આવડી મોટી કિંમત ચૂકવવી પડશે એ વિચારથી મમ્મી ગુમસુમ હતી। માંડ માંડ રાત વીતી। પપ્પાએ બંને ભાઈઓને બોલાવ્યા અને કહ્યું, હશે, સૌથી નાની છે ને કાજલ, એની ખુશીમાં આપણી ખુશી છે। આ મોટું ઘર વેચી દઈએ અને એમાંથી 1 કરોડ મળી જશે। તારી મમ્મીના દાગીના મારી બધી બચત થઈ 50-1 લાખ રૂપિયા થઈ જશે। આપણે થોડાક સમય ભાડાના મકાનમાં પસાર કરી દઈશું, છેવટે કાજલ તો સુખી જ થઈ જશે ને। કાજલ પડદા પાછળ સંતાઈને આ સાંભળી રહી હતી। મા બાપ એક ઝાટકે ઘર વિનાના, પૈસા વિનાના થઈ જશે એ વિચારથી એ કમકમી ઉઠી। દીકરીનું એવું સુખ કેવું જે મા બાપને બરબાદ કરે? મન મક્કમ કરી એણે પોતાનો વિચાર પપ્પા સામે રજૂ કરવાનું નક્કી કર્યું। ઘરના બધા સભ્યો કાજલની સામે જોઈ રહ્યા હતા। કાજલ બોલી, આ લગ્ન મને મંજૂર નથી। મોટા ભાઈ ગુસ્સે થયા, માંડ માંડ તારા લગ્ન નક્કી થયા છે, તું ચિંતા ના કર, બધું થઈ જશે। કાજલ રડી પડી, મારે એવી ખુશી નથી જોઈતી જે મારા પોતાના લોકોની બરબાદીથી મળી હોય। મારો શ્યામ વર્ણ આટલી માંગણી ચૂકવવાથી શ્વેત થઈ જશે? મારી ખુશી મારા સ્વાભિમાનમાં રહેલી છે, હવે હું કોઈ કાળે એ ઘરમાં નહીં જાઉં। કાજલનો ઓફર નિર્ણય સાંભળી નાનો ભાઈ ખુશ થયો, બેના તારી ખુશી એ જ મારી ખુશી છે, તારા નિર્ણય સાથે હું સંમત છું। મોટા ભાઈએ પણ સંમત થયા। બંને ભાભીઓ નાની નણંદને ગૌરવથી જોઈ રહી। મમ્મી પપ્પા હજુ ચિંતામાં હતા, કાજલના ભવિષ્યનું શું? બંને દીકરા મમ્મી પપ્પાની વેદના સમજી ગયા।
पप्पा, काजल अमारो ત્રીજો ભાઈ છે, એ સદા આપની સાથે જ રહેશે, એના ભવિષ્યને ઉજ્જવળ બનાવીશું. આકાશના ઘરે સગાઈ ફોકના સમાચાર આપી દેવાયા. સમાજમાં થોડી ચણભણ પણ થઈ, પણ હવે કાજલનો પરિવાર કયા સમાજનો મોહતાજ હતો? કાજલે પોતાના ભણતરનો યોગ્ય ઉપયોગ કરવા સામાજિક પ્રશ્નોના ઉકેલ તેમજ આંતરમનની મૂંઝવણના ઉકેલની ઓફિસ ખોલી. શરૂ શરૂમાં ઓછા લોકો આવતા, પણ સાચી સલાહના લીધે ઓફિસ સામમાં લાગી. કાજલના સ્નેહાળ સ્વભાવે એની ખ્યાતિ વિસ્તારી દીધી. 5-1 વર્ષમાં દેશ વિદેશના અનેક પ્રવાસો કાજલે કર્યા. આજે લાભ 5મીની સવારમાં એક સોહામનો યુવક કાજલના ઘરના પગથી આવી અને ઊભો રહ્યો. કાજલના મમ્મી બોલ્યા, કોનું કામ છે ભાઈ? કાજલ ઠક્કરનું આ જ ઘર ને? અરે હા ભાઈ, આ જ ઘર. પણ તમે કોણ છો? હું ઉજ્જવલ અખાણી, આપના જ સમાજનું. આવો આવો ભાઈ. ઘરના બેઠક ખંડમાં ઘરના સમસ્ત પરિવાર ચા નાસ્તો કરતા હતા ત્યાં ઉજ્જવલને બેસાડ્યો. કાજલના મમ્મીએ બધાને ઓળખાણ આપી. ભાઈ ચાલ્યો, નાસ્તો કરો. ઉજ્જવલે ચાનો કપ પકડ્યો. વડીલ, એક ખાસ કામે આવ્યો છું. આપની દીકરી કાજલની પ્રોફાઇલ ફેસબુકમાં જોઈ, આપણા સમાજમાં આટલી ભણેલી, સ્વનિર્ભર, સ્વાભિમાની યુવતી જોઈ મને ખૂબ નવાઈ સાથે આનંદ થયો. આવી જ યુવતીની શોધમાં હજુ મેં લગ્ન કર્યા નથી. મારા માતા પિતાને પણ કાજલના સિદ્ધાંતો ગમ્યા છે. હું પોતે વ્યવસાયે ડૉક્ટર છું. શું આપ મને કાજલનો હાથ આપશો? કાજલ ધીમા અવાજે બોલી, દહેજમાં શું લેશો? ઉજ્જવલ બોલી ઉઠ્યો, મારા પ્રત્યેનો પ્રેમ. લાભ 5મની લાભસીની સોડમ રસોડામાંથી બેઠક ખંડ સુધી પ્રસરી રહી અને બંનેની સગાઈ નક્કી કરી અને ટૂંક સમયમાં લગ્ન પણ થઈ ગયા. હવે બંને ખૂબ જ સુખેથી પરિવાર સાથે રહે છે. મિત્રો, રૂપ જોઈને પ્રેમ ના કરાય અને થોડા શ્યામ હોવાના કારણે દહેજ જે લોકો માગે છે તેમને પણ સમજવું જોઈએ કે જો આપણી દીકરી પણ શ્યામ હોત તો. અને મિત્રો, આ દીકરી પોતાના બાપની મિલકત અને સામેવાળા લોકોને પાઠ ભણાવવા જે કર્યું તે સાચું કર્યું છે કે નહીં તે કોમેન્ટ કરી જણાવજો. અને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે. આભાર.